નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 ની અંદર આપણો ઓજસ પાઠ ની અંદર આગળના લેક્ચર ની અંદર જોયું હતું કે વોલ્ટર એને કયો રોગ થયો હતો, ડોક્ટરે શું અભિપ્રાય આપ્યો, એ એના પગને શું કહે છે, એની માતાએ શું પ્રેરણા આપે છે, આ બધા પ્રશ્નો આપણે આગળના લેક્ચર ની અંદર જોયા હતા. આજે આપણે ગયા લેક્ચર ની અંદર તો છેલ્લે આપણે જોયું હતું કે એની માતા એને પ્રેરણા આપે છે, કહે છે કે બેટા તું હિંમત નહીં હારે તો તું ધારીશ તે કરી શકીશ. હવે આગળનો અભ્યાસ આપણે કરીએ. વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જણાવતી હતી. વોલ્ટરની જે માતા છે એ પોતાનો જે દીકરો અપંગ છે એની હિંમતને બરાબર એ જણાવતી પોતાના પુત્રની અંદર સહેજે નિરાશામાં આવે એના માટે સતત પ્રોત્સાહન આપતી. એના બાળકને ક્યારે નિરાશ ન થાય, હતાશ ન થાય, એ સતત કાર્યશીલ રહે એવી એમનામાં હિંમત આપતી, પ્રોત્સાહન આપતી, એના દીકરોમાં શ્રદ્ધા રાખવાનું કહે. સાથે સાથે પગ પર માલિશના અને દાંતની સારવારના બીજા ઉપચારો પણ કરતી. આજે વોલ્ટરની માતા છે હિંમત તો આપતી, એની સાથે સાથે જે ડોક્ટરની સારવાર હોય તો માલિશ કરવાની હોય એ પણ એ કાર્ય કરતી હતી. એકવાર વોલ્ટરના કુમાંટ નગરની અંદર ઊંચા દુકાની હરખાઈ ઊંચા દુકાને હરખાઈ ક્યાં ગોઠવાય તો ગોમાન નગરની અંદર. પ્રશ્ન આવે કે ઊંચા દુકાની હરખાઈ કયા શહેરમાં યોજાય તો શું આવશે, ગોમાન નગરની અંદર. નાનકડા વોલ્ટરને આ હરખાઈ જોવાનું મન થયું. એ લાકડાની ઘોડીના સહારે હરખાઈ જોવા જાય છે. કેમ લાકડાની ઘોડી? તો એ અપંગ હતો, પોતાની જાતે આગળ ચાલી શકતો ન હતો, એટલે એને સહારો તો લેવો જોઈએ. શેનો સહારો લીધો એને? તો લાકડાની ઘોડી. લાકડાની ઘોડીના સહારે મેદાન પર ગયો. મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા, એટલે કે છોકરાઓ ફરતા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી. ખેલાડીઓ વોલ્ટરને થયું કે લાવ પણ કૂદકો લગાવો. પણ
सहजे हाली चाली ना सकता एवा मन पर यदि नजर पड़ी एना माने तो यदि जीव तो घणो थयो कि लाल ने मुकर कुदका लगाओ पर एनी नजर एना जे पग जे हाली चाली सकता हका नहीं एना पर बाजू में पड़ेली लाकड़ी की घोड़ी एने जोई अने निराश थयो केम निराश थयो કાયે કરું તો ખુદ હું તું રમું હું તું આ ઉપર કોને રમવું લાગતું બધાને ગમે એને બધું જ કરું તું પણ એ આ બધું શા કારણે તો કરી શકતો એ અપંગ હતો આ બધું જોઈ અને એ નિરાશ થયો જો જાતે ચલાતું નથી તેઓ વળી આવો અને આટલો ઊંચો મુખો મારવાની તો વાત જ કેવી હોય પણ ત્યાં તો એની માતાને એને સપોર્ટ કરાવી એ નિરાશ થઈ જાય છે મનની અંદર કેવા લાગે છે કે જાતે આલી ચાલી શકતો નથી ત્યાં વળી આવો કુદકો લડાવવાની વાત તો કેવી અને જ્યારે નિરાશ થાય છે ત્યારે એને એની માતાના કહેલા શબ્દો યાદ આવે છે કે જો બેટા તું હિંમત નહીં હારે તો તું ધારીશ તું કરી શકીશ વોલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો એના પછી નિરાશાનો જે વિચાર આવ્યો હતો એ વિચારે એક બાજુ મૂકી દેશે કારણ એની માતાએ એને એના શબ્દો યાદ આવી ગયા કે જો બેટા તું હિંમત નહીં હારે તો તું ધારીશ તે કરી શકીશ એટલા માટે વોલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો એવામાં એક છોકરે કમાલ કર્યો એણે સૌથી ઊંચો કૂદકો લગાવ્યો અગાઉ તો વિક્રમ એણે તોડી નાખ્યો વિક્રમ એટલે રેકોર્ડ જે સૌથી વધારે હોય તે તાળીઓના ગડગડાટથી સહવેને વધાવી દીધો અને એ વિજેતાનો ઈનામ મેળવી ગયો પહેલો નંબર આવે તો શું હોય એને ઈનામ મળે લોકો એને તાળીઓના ગડગડાટથી વધાવી દે છે વોલ્ટર પણ બેઠો બેઠો જોશ ભે ઉત્સાહ ભે એ તાળીઓ વાગતો હતો ઈનામ મેળવીને પાછા બરાબર એના જેટલી જ ઉંમરનો વોલ્ટરે બેઠા બેઠા જોયું તો જે ઇનામ લઈને આવે છે એ છોકરો બરાબર વોલ્ટરની ઉંમર જેટલો જ હતો વોલ્ટરને થયું હું પણ એક દિવસ ચાલીશ પછી કૂદકા લગાવીશ એક દિવસ એવો આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ અરે હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ હું પેલા છોકરાને જોઈ અને આ એક સંકલ્પ કરે છે મનમાં નક્કી કરે છે કે હું પણ એક દિવસ ચાલી શકીશ દોડી શકીશ કૂદકા લગાવી શકીશ દુનિયાભરની અંદર ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ અને હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ વિશ્વ વિક્રમ એટલે વિશ્વની અંદર જે સૌથી વધારે ક્રમ મેળવે તે વોલ્ટર અપંગ હતો પણ એનો નિર્ધાર અડગ હતો એનો જે નિશ્ચય નિર્ધાર એટલે નિશ્ચય નક્કી કરી કે અડગ અડગ એટલે દબે નહીં તેવો એનો જે નિર્ધાર હતો એ કેવો હતો અડગ હતો એનું તન અપંગ હતું તન તન એટલે શરીર એનું જે શરીર છે એ અપંગ હતું પણ એનું મન અડીખમ હતું શરીર અપંગ હતું પણ એનું જે મન હતું એ અડીખમ હતું શરીર નિર્બળ હતું એનું જે શરીર છે એ કોઈ બળ કોઈ તાકાત કરી શકે એવું હતું પણ એનો જે સંકલ્પ છે એ ઘણો બળવાન હતો એના હૈયામાં એક શ્રદ્ધા હતી હૈયું હૈયું એટલે હૃદય અને શ્રદ્ધા એટલે વિશ્વાસ એના હૃદયની અંદર એને વિશ્વાસ હતો કે મારું શરીર આજે ભલે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં એના મનની અંદર વિશ્વાસ પર શ્રદ્ધા હતી કે ભલે હું અપંગ છું
દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ પણ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. મહેનત કરવાની અંદર વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં. ડાક્ટરની નાનામાં નાની સૂચનાઓનો પૂરેપૂરો અમલ કર્યો. એણે મહેનત કરવામાં કોઈ પણ વસ્તુ બાકી રાખી નહીં. એ ડોક્ટરની નાનામાં નાની જે પણ કોઈ સૂચનાઓ આપે એ સૂચનાઓનો અમલ કરતો. એ ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. કેલિપર્સ એટલે લકવાનો જે દર્દી હોય એ દર્દીને આ કેલિપર્સના સહારો લેવો જોઈએ. એનાથી થોડા ઘણો ચાલી વધી ચાલી શકે. એ કેલિપર્સ એટલે કે લકવાના દર્દીને મદદ કરનાર સાધન. એણે ચાલવાનો પ્રયત્ન કર્યો. એણે કમરમાંથી પટ્ટો જે એ કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો. ટીચર કરતો પણ પટ્ટો કાઢી નાખ્યો. છેલ્લે તો એ ફક્ત પગના પંજા માટે કેલિપર્સનો ઉપયોગ કરતો. ધીરે ધીરે સ્નાયુ મજબૂત થતા એ કસાયની સહાય મળે. જેમ નાનું બાળક પહેલા દિવસે ધીમે ધીમે રડવા શીખે, રડે પડે પછી ઊભું થાય દોડે, એવી રીતે આ પણ જેમ નાનું બાળક જેમ ચાલવાનું જે પ્રયત્ન કરતો એવી રીતે આ કમર ઢીંચણ અને એ કરતો પગના પંજા માટે એણે છેલ્લે તો મદદ લીધી. અને હવે તો કસાયની સહાય વગર પણ એ ચાલવા પણ કસાયની સહાય વગર ચાલતો ત્યારે ઘણીવાર એ પડી જતો. નાનું બાળક છે જ્યારે રડતા શીખે, ઊભું થતા શીખે, ઊભું થાય પડે, ઊભું થાય પડે, આ બધું થતું એવી રીતે પણ આને થયું. પણ હિંમત બે એ ફરીથી ઊભો થઈ જતો. ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો. એની માતાએ રોકેલી શ્રદ્ધા, એની માતાએ શ્રદ્ધા દરરોજ સાહસ આપતી, હિંમત આપતી, એ શ્રદ્ધા સાકાર થવા માંડી. મનોબળના આધારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી. કોના સહારે અદ્ભુત સિદ્ધિ મેળવી? મનોબળ, એનું મનનું જે બળ છે, તાકાત છે, એ એને ક્યારે હાર્યો નહોતો. એટલે એના સહારે એને સિદ્ધિ મેળવી. ખુદ ડાક્ટરો પણ ગોમાં આંકડા નાખી ગયા. હવે ગોમાં આંકડા નાખી જેવા ભીમ રહ્યો છે એનો અર્થ શું થશે? આશ્ચર્યચકિત પામવું. કેમ? તો કે ડોક્ટરે તો એવું કીધું કે આ બાળક ક્યારે પોતાની જાતે હલનચલન કરી શકશે નહીં. પણ આ તો હવે ચાલવા લાગ્યો, વધુ કાર્ય કરવા લાગ્યો. પણ વોલ્ટરની ઈચ્છા આજે અધૂરી હતી. એને ચાલવું લાવું બધું હતું. એની ઈચ્છા શું હતી? એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધાની અંદર વિશ્વ વિજેતા બનવાની હતી. એણે સંકલ્પ કર્યો હતો કે એક દિવસ એવો પણ આવશે કે મારી બરાબરી કરનારો કોઈ ખેલાડી હશે નહીં. એના શરીરની અંદર તાકાત હિંમત આવતી ગઈ. સ્નાયુઓ ચેતન બનતા બન્યા. ધીમે ધીમે એ દોડવા લાગ્યો. આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. ઊંચા કૂદકામાં પહેલા શું કરવાનું હોય? ધીમેથી દોડ શરૂ કરવાની હોય, પછી ઝડપથી દોડવાનું હોય, અને પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. અન્ય રમત કરતા, બીજી રમતો કરતા આ રમતની અંદર પગને વધારે તાકાત પડે છે, વધારે કસોટી થાય છે. અને આને તકલીફ કહેવાતી પગની અંદર ધીમે ધીમે સાચો થયો, પણ વધારે તકલીફ આ રમતની અંદર કઈ જગ્યાએ થાય છે? પગને. વોલ્ટર ધીમે ધીમે આ બધી જ કળાની અંદર પારંગત બન્યો. નિપુણ એ પારંગત બન્યો. વધુ ને વધુ એટલે કે વધુ ને વધુ ઊંચે કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એના મહાન નગરની સ્પર્ધાઓમાં